અમરેલીના નેતા અને નેતા વિપક્ષ તેવા પરેશ ધાનાણી દ્વારા સરકાર ઉપર ચાપકા મારવાના હેતુ સાથે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. આ તકે મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેલા હતા. ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર સામે 2014થી આજ દિન સુધીમાં 28 જેટલી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે સવાલો ઉઠાવેલા હતા અને સરકાર સામે આંગળી ચીંધેલી હતી. ત્યારે રાજ્યની સરકાર દ્વારા ગઈકાલે કેબિનેટ બેઠક બાદ કૃષિમંત્રીએ કરેલી અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય અંગે કરેલા નિવેદનનો વળતો પ્રહાર કરી સરકાર સામે પાક વીમાની રકમ ક્યારે ચૂકવાશે તેવો સવાલ સરકાર સામે કરી પ્રહારો કરેલા હતા. ભારતીય જનતા પાર્ટીના સતત અને સળંગ શાસનની વચ્ચે અભિમાનમાં રાજતી અહંકારી સરકારે મળતિયાઓને સરકારી નોકરીમાં ગોઠવવા વારંવાર ભરતી ગોટાળા કર્યા, અનિયમિતતા આચરી, ગેરરીતિઓ થઈ અને એ હવે સત્ય ગુજરાતના જનજન સુધી પહોંચ્યું છે. ત્યારે લાજવાના બદલે ગાજતી સરકાર પારદર્શી પરીક્ષા વ્યવસ્થા ગોઠવી ગુજરાતના ઘોડિયામાં ઉછરતા ભવિષ્યને મેરિટના ધોરણે સરકારી નોકરીઓમાં અવસર મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. 2014થી આજ દિવસ સુધીમાં ટેટ, ટાટ, તલાટી મંત્રી, ક્લાર્ક, કચેરી સહાયક, બિન સચિવાલય સંવર્ગ, લોકરક્ષક, વનરક્ષક, કૃષિ યુનિવર્સિટીઓમાં ધારાધોરણ વગર સીધી ભરતીઓ, શૈક્ષણિક યુનિવર્સિટીઓમાં ભરતીના ગોટાળા, મ્યુનિસિપલ કોર્પોરેશનોની અંદર સરકારી ભરતીના નિયમોનો ભંગ કરીને થયેલી ભરતીઓ, જ્યારે પણ સરકારી ભરતીઓની જાહેરાત આવે છે તો ક્યાંય ને ક્યાંય મળતિયાઓને ગોઠવવા માટે થઈને મેરિટવાળા લાખો યુવાનોને અન્યાયનો અહેસાસ થતો હોય એવી વાત હવે ગુજરાતના યુવાનોના મન અને હૃદય સુધી પહોંચી છે અને પરિણામે મજબૂરીવશ સરકારે બિન સચિવાલય સંવર્ગની પરીક્ષાઓ રદ કરવી પડી. છેલ્લા 5 વર્ષમાં 28 જેટલી પરીક્ષાઓમાં ક્યાંય અનિયમિતતા, ક્યાંય ગેરરીતિ, ક્યાંય પેપર ફૂટવાના કારણે યા તો પરીક્ષા મોકૂફ રાખવી પડી હોય, યા તો પરીક્ષા રદ કરવી પડી હોય, યા તો કોર્ટ કચેરીએ લડાઈ ચાલતી હોય, આવી ગેરરીતિઓ બહાર આવી છે. 5 વર્ષમાં 78 લાખ જેટલા યુવાનોએ 100 કરોડ કરતાં વધુ ફી ચૂકવી સરકારી નોકરી. ખરીફ 2019માં અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ક્યાંય ને ક્યાંય રાજ્યના 251 તાલુકા પૈકી 168 જેટલા તાલુકાઓમાં સરકારના ધારાધોરણ મુજબ 120% કરતાં વધુ વરસાદ નોંધાણો છે, 140% કરતાં વધુ વરસાદ નોંધાણો છે, 200% કરતાંય વધુ વરસાદ નોંધાણો છે અને અમુક તાલુકામાં 250% કરતાં પણ વધુ વરસાદ નોંધાણો છે. રાજ્યના 168 તાલુકાઓમાં ઊભા પાકને અતિવૃષ્ટિ અને અનિયમિત કમોસમી વરસાદના કારણે ભારે મોટું નુકસાન ભોગવવાનું થયું છે. સરકારી આંકડાઓ મુજબ કપાસ, મગફળી સહિત ખાતર, બિયારણ, દવા અને મજૂરી ના અંદાજિત 25,000 કરોડ કરતાં વધુનું ગુજરાતના ખેડૂતોએ ક્યાંય ને ક્યાંય નુકસાન ભોગવ્યું છે, ત્યારે સરકારે તાત્કાલિક એનું 100% વળતર ચૂકવવું જોઈએ. ખાસ પેકેજની જાહેર કરનારી કોંગ્રેસનો હાથ છે. થેન્ક યુ. 1986થી સમગ્ર દેશમાં કૃષિ પાક વીમા યોજના ચાલુ છે. આજ દિવસ સુધી ખેડૂતના દીકરાએ ક્યારેય સરકારી કચેરીએ પાક વીમો લેવા આવવું પડ્યું નથી, ફોર્મ ભરવું પડ્યું નથી, ફરિયાદ કરવી પડી નથી. કમનસીબે આજ નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં 2015થી પ્રધાનમંત્રી કૃષિ ફસલ વીમા યોજના એને ખાનગી કંપનીના હવાલે કરવામાં આવી. 10 જેટલી ખાનગી કંપનીઓ ઊંચા પ્રીમિયમ વસૂલ્યા પછી પણ જ્યારે પાક નિષ્ફળ જાય તો પાક વીમો ચૂકવવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. ખેડૂતોના ખીચામાંથી 2-3% પ્રીમિયમ વસૂલતી સરકાર, ફરજિયાત પ્રીમિયમ વસૂલતી સરકાર ખેડૂતોના નામે સબસિડી ઉધારી અને લાખો કરોડ રૂપિયા ક્યાંય ને ક્યાંય ખાનગી વીમા કંપનીઓના ખોલ